हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। टुडे वी हैव गोइंग टू लर्न अबाउट एक्टिविटी 3। रीड द फॉलोइंग लेटर, नीचे आपेलो पत्र वाँचो। आज आपणे एक्टिविटी 3 समझीशू। टीना लिव्स इन अ टाउन कॉल्ड हालोल। टीना जे शहर में रहे छे ए हालोल नामना शहर में रहे छे। इट इज अ सराउंडेड बाय स्मॉल विलेजिस एंड इट इज नॉट फेर फ्रॉम वडोदरा। कि तेनी आसपास घणा नाना गामडाओ आवेला छे अने ते वडोदरा थी वधारे दूर नथी। लास्ट मंथ टीना विजिटेड अ विलेज फेर नियर हालोल। अने लास्ट मंथ एटले कि गया महीने टीनाए हालोल पासेना गाममां एक मेळानी मुलाकात लीधी। के हालोलनी पासे एक गाम हतुं, एनी अंदर एक मेळो हतो, एना मेळानी अने मुलाकात लीधी। आफ्टर अ फ्यू डेज शी विजिटेड अ ट्रेड फेर इन वडोदरा। अने थोड़ा दिवस पछी एने एक वेपार मेळानी मुलाकात लीधी। शी रोट अ लेटर टू हर फ्रेंड मीना। અને પછી તેણે ભુજમાં રહેતી તેની એક મિત્રને એને પત્ર લખ્યો, વુ લિવ્સ ઇન ભુજ, કે જે ભુજમાં રહેતી હતી। કે ટીનાએ એની મિત્ર મીનાને પત્ર લખ્યો છે કે જે એને બે મેળાની મુલાકાત લીધી એના વિશે જણાવવા માટે। તો આપણે જોઈએ હાલોલ 25 જુલાઈ 2014। ડિયર મીના, આપણે જ્યારે પણ પત્ર લખીએ છીએ ત્યારે આપણે આપણું એડ્રેસ, પછી જે તારીખે પત્ર લખીએ છીએ એ તારીખ, અને પછી આપણે જેને પત્ર લખવાનો હોય છે એ ઉદ્બોધન, એને આપણે ડિયર કરી અને પછી લખીએ છીએ। આપણાથી કોઈ વડીલ હોય તો આપણે રિસ્પેક્ટેડ લખીએ છીએ। ઓકે, તો ટીના લખે છે, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 25 જુલાઈ, કે 15 જુલાઈનો પત્ર માટે આભાર કે તારો। I was happy to read about your visit to ધોળાવીરા। અને કે મને તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને આનંદ થયો। I visited 2 different fairs last month and I want to tell you about them। એ કહે છે કે મેં ગયા મહિને બે જુદા જુદા મેળાની મુલાકાત લીધી અને હું તને તેના વિશે કહેવા માંગુ છું। ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ। એને કહ્યું કે ગયા મહિને ફર્સ્ટ એટલે કે પહેલાં કે મેં એક ગામના મેળાની મુલાકાત લીધી કે જે હાલોલ અને પાવાગઢની વચ્ચે આવેલું ગામડું હતું। વી વોન્ટ દેર ઇન એન ઓટો રિક્ષો એન્ડ અમે એ વખત ત્યાં ઓટો રિક્ષામાં ગયા। ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ। અને કે ત્યાં બે નાના મંદિરો હતા, ગામની બહાર બે નાના મંદિરો હતા। આઈ વેન્ટ ટુ ધેર વિથ માય પેરેન્ટ્સ, કે હું ત્યાં મારા મમ્મી પપ્પા એટલે કે માતા પિતા સાથે ગઈ। વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ, અને કે અમે ત્યાં સાંજે પહોંચ્યા। ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ, અને કે ત્યાં બે મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન હતું એ લોકોથી ભરચક હતું, એકદમ ફૂલ હતું, એટલે કે મેળો લાગ્યો હોય એટલે આપણને ખબર પડે કે ઘણી બધી વસ્તી ત્યાં હોય છે। એટલે કહે છે કે બે મંદિરો વચ્ચેનું જે મેદાન હતું એ ઘણા બધા લોકોથી ભરાયેલું હતું। ધેર વેર મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ। એ કહે છે કે ત્યાં ઘણી બધી દુકાનો હતી, રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને રંગીન બજાર, કે જેમાં ઘર વપરાશની બધી વસ્તુઓ મળતી હતી। સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ, અને કે અમુક બાળકો એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા। ધે વેર લુકિંગ અ સ્મોલ પ્લેન, કે એ નાનકડા વિમાનને જોવા માટે ત્યાં દુકાનની સામે ઊભા રહ્યા હતા।
द શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન અને તે દુકાનદાર હતો એ બધાને એ વિમાન બતાવી રહ્યો હતો ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી અને બાળકો ખૂબ જ આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી વી ઓલ્સો શો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ કે એ કહે છે કે અમે ત્યાં એક નાનું ચકડોળ અને જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ નાના ચકડોળને મેરી ગો રાઉન્ડ કહેવામાં આવે છે કે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયું ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ અને જે મેરી ગો રાઉન્ડ એટલે કે નાનું ચકડોળ હોય છે એ ખૂબ જ નાનું હતું બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ અને કે જે મોટું ચકડોળ હતું એ ખરેખર ખૂબ જ વિશાળ હતું ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ અને કે જે જગ્યા હતી એ ખૂબ જ અવાજવાળી હતી દેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ અને ત્યાં ઘણા બધા લાઉડ સ્પીકર્સ હતા કે ત્યાં અંદર ફિલ્મી ગીતો પણ વાગી રહ્યા હતા દેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ અને કે ત્યાં એ મોટા ચકડોળમાં ઘણા બધા બાળકો હતા દે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ અને તે બધા ઉત્તેજિત થઈ અને બૂમો પાડી રહ્યા હતા ફર્સ્ટ આપણે જો ચકડોળમાં બેઠા હોય તો આપણને ખૂબ જ ડર લાગતો હોય એના લીધે બધા બૂમો પાડતા હતા વી શો અ જગલર ટુ અને કે અમે ત્યાં જગલર એટલે કે જાદુગર અમે કે ત્યાં એક જાદુગરને પણ જોયો હી વોઝ પ્લેઇંગ વિથ ફાઈવ બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર અને કે તે બધા પાંચ દડાને ખેલ કરીને બધાને હવામાં રોકી રાખતો હતો પાંચ દડાને કે હવામાં એ રોકીને રાખતો હતો એવી રીતે એક મેજિક કરતો હતો જાદુગર હતો એટલે ઇટ વોઝ વન્ડરફુલ કે તે ખૂબ જ અદ્ભુત હતું આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ ટ્રેડ ફેર ઇન વડોદરા કે અમે એક થોડા દિવસ પછી કે મેં ટ્રેડ ફેર એટલે કે વેપાર મેળાની મુલાકાત લીધી જે વડોદરામાં હતો ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ કે તે શાળાનો પ્રવાસ હતો વી વેન્ટ ધેર ઓન અ સન્ડે અમે કે ત્યાં રવિવારે ગયા હતા વી વેન્ટ બાય અ બસ કે અમે ત્યાં બસ દ્વારા ગયા હતા ધેર વોઝ નો એન્ટ્રી ફી કે ત્યાં પ્રવેશ માટેની કોઈ ફી ન હતી ધ વોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ કે ત્યાં એ જે મેદાન હતું એ પણ ખૂબ જ ઘણી બધી વિશાળ સ્ટોલ્સ એટલે કે દુકાનોથી ભરેલું હતું ધેર વેર મેની સ્ટોલ્સ ઇન ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ કે ત્યાં ઘણી બધી ઇલેક્ટ્રોનિકની સામાન ઇલેક્ટ્રોનિક એટલે કે વીજાણુ સામાન જેવા કે ટીવી વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમમાં જે વસ્તુ આવે છે એ બધી ઘણી બધી એવી સ્ટોલ્સ હતી ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ અને કે ત્યાં જે છોકરીઓ હતી કાઉન્ટર ઉપર વેચવા માટે જે હોય છે એ બધી એમના એક અલગ પોશાકમાં સુસજ્જ હતી ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઇલ અને કે જે મુલાકાતીઓ હતા એ બધાને કોઈ પ્રશ્ન પૂછે તો એ બધાને સસ્મિત જવાબ આપતી હતી ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન્સ અને ત્યાં એક બીજી એક હાર હતી દુકાનોની ત્યાં ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ મળતી હતી વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સર ગ્રાઇન્ડર અને એક જે સેલ્સમેન એટલે કે વેચવાવાળો વ્યક્તિ હોય એ બધાને પ્રત્યક્ષ દેખાડી રહ્યો હતો ગામડાની અંદર મેળો હોય છે તો અમુક વ્યક્તિઓને ખબર પણ નથી હોતી કે આપણે મિક્સરનો યુઝ કેવી રીતે કરવો તો એનો એક ડેમોન્સ્ટ્રેશન પણ બતાવતો હતો કે કઈ રીતે આપણે મિક્સરનો ઉપયોગ કરી શકીએ છીએ ટુ યંગ વુમેન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ
અને ત્યાં બે યુવાન મહિલાઓ હતી, એ તેમને કેટલાક પ્રશ્નો પણ પૂછી રહી હતી કે જેમને પહેલી વખત ખરીદવું હોય મિક્સર, તો પછી એ પૂછી શકે ને કે આમાં કઈ રીતે કઈ કઈ વસ્તુઓ દળી શકાય, શું ના કરવું, એ બધું પૂછતી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ શો એવરીથિંગ, અને અમે કે ત્યાં ફર્યા અને બધી જ વસ્તુ જોઈ. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર દેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ, અને કે ત્યાં હવે મેળાનું છેડે, મેળાના બીજા છેડે ત્યાં ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ હતા, એટલે કે નાસ્તાની દુકાનો હતી. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી, કે મારી એક મિત્રએ પીઝા મંગાવ્યા અને કે મેં લસ્સી મંગાવી એક ગ્લાસ. વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સવર્ડ ધ ફૂડ, કે અમે બધાએ ત્યાં થોડી વાર બેઠા અને એ ખોરાકનો સ્વાદ માણ્યો. દેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ, કે ત્યાં કપલ એટલે કે બે, કપલ એટલે આપણે ધ્યાનમાં રાખવાનું કે બે વસ્તુ હોય, એટલે અહીંયા કહ્યું છે કે દેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ, એટલે કે બે દુકાનો, મીઠાઈની બે દુકાનો ત્યાં હતી, પણ કે અમે ત્યાં મીઠાઈ ખરીદી ન હતી. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ, કે અમે બધા સાંજે પાછા આવ્યા. ઓકે આઈ વિલ શોપ નાવ, સ્ટોપ નાવ, કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, કે હવે હું અહીંયા અટકું છું, તારા માતા પિતાને કે મારા પ્રણામ કહેજે. યોર સિન્સિયરલી ટીના, કે ખરા દિલથી ટીના. ઓકે તો આ તમારે સમજી અને સ્પેલિંગ્સ તમારે નોટની અંદર તો લખેલા જ છે, તો સમજી અને એક્ટિવિટી ફોર વાંચી લેવું.